નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિને લીધે તક્ષશિલા વિદ્યાલય દ્વારા ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતનો વારસો. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 1 ની અંદર ભારતના વારસા વિશે ચર્ચા કરી. આજે આપણે લેક્ચર નંબર 2 માં ભારતનો જે વારસો અગાઉ ચર્ચા કરી એની થોડી ચર્ચા કરીને આગળ વધવું છે કે વારસો એટલે શું. તો વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અણમોલ અમૂલ્ય ભેટ છે, જેને વિગતે આપણે સમજવું હોય તો તેને બે ભાગમાં વહેંચી શકાય. નંબર 1 પ્રાકૃતિક વારસો અને નંબર 2 સાંસ્કૃતિક વારસો, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ હશે કે પ્રાકૃતિક વારસો એટલે શું. તો કુદરત તરફથી મળેલો જે વારસો છે, જેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ, તેમાં કોનો કોનો આપણે સમાવેશ કર્યો હતો, તો એની અંદર આપણે જળ એટલે કે પાણી એટલે કે નદીઓ, ત્યારબાદ જમીન માટી, એવી જ રીતે મહાસાગરો સાથે સાથે એ અન્ય વૃક્ષો, વનરાજી, પશુ પંખીઓ, વન્ય જીવોનો સમાવેશ કર્યો. ત્યારબાદ બીજા નંબરનો જે વારસો હતો એને આપણે સાંસ્કૃતિક વારસો કહેતા હતા. સાંસ્કૃતિક વારસો એટલે માનવનિર્મિત વારસો, માણસે પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું કે પછી અર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેશું. તો વિદ્યાર્થી મિત્રો, આવો આજે આપણે સાંસ્કૃતિક વારસો અને એમાંય ખાસ કરીને ગુજરાતનો વારસા વિશે વાત કરવી છે મારે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો, છતાં પણ અગાઉના ધોરણોની અંદર તમે પૂર્વજ્ઞાન સ્વરૂપે કશુંક ને કશુંક આના વિશે શીખીને આવ્યા છો, છતાં પણ આજે ચર્ચા કરવી છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ નિર્મિત વારસો. માણસે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, જ્ઞાન દ્વારા જે કંઈ સર્જન કર્યું તેનો સમાવેશ એના સાંસ્કૃતિક વારસામાં થાય છે. પ્રાગૈતિહાસિક સમયની આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તો ભારતે વિશ્વને અમૂલ્ય વારસાની ભેટ આપી છે. આજથી સિંધુકીની સંસ્કૃતિની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 5000 વર્ષ કરતાં પણ જૂની આપણી આ પુરાણી પ્રાચીન સિંધુકીની સંસ્કૃતિ છે. અને એમાંથી આપણને મળી આવેલા જે નર્તકીઓ છે, સાથે સાથે દાઢીવાળા પુરુષનું જે ચિત્ર છે, જે પાત્ર આપણને મળી આવ્યું, એવી જ રીતે તમે જુઓ કે ધાતુનું જે આપણને મળી આવ્યું, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ઊંધા કમળની જે મૌર્ય યુગીન ઊંધા કમળની જે આકૃતિ એ અન્ય પણ આપણને જે અવશેષો મળી આવ્યા છે, લોથલ છે, મહંજો દડો ખાતેથી પણ આપણને કંઈક ને કંઈક જે મળી આવ્યા છે, જે આપણો જે પ્રાચીન જે વારસો છે એ કેટલો બધો અતિ મહત્વનો હતો અને વિશ્વને જે ભેટ ધરી છે એ આ ગુજરાતનો વારસો. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદની અંદર આપણે વાત કરીશું તો સીદી સૈયદની જાળી, આ સીદી સૈયદની જે જાળી છે એ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ કરીશું. સાથે સાથે રસ્તાઓ, પુલો, મહેલો, મકાનો, મંદિરો, મસ્જિદો, તોરણો, મકબરાઓ, આ બાજુ આપણે પાટણની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તો પાટણની અંદર આવેલી રાણી કી વાવ, વડનગરનું કીર્તિ તોરણ, સાથે સાથે મોઢેરાનું સૂર્ય મંદિર, એની શૈલી, એનું બાંધકામ, એનું નકશીકામ, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય રાણી કી વાવનો જે પગથિયાવાળો જે કૂવો છે, રાણી કી વાવ એટલે પગથિયાવાળો કૂવો, અને એ જે રાણી કી વાવની અંદર જે કોતરણી કામ અને નકશી કામ કરવામાં આવેલું છે, કોતરણી કામ એની અંદર જુદા એ જે મહાડ જે છે અને એની અંદર જે બાંધકામ સ્વરૂપે જે કંઈ કલા એની અંદર નિરૂપણ કરવામાં આવી છે એ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. એવી જ રીતે જૈન મંદિરો, દેરાસરો, આ બાજુ પાલિતાણા તમે ગયા હશો તો પાલિતાણા ત્યાં ગાળી ઘણા બધા મંદિરો આવેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એ જૈન વારસો છે. તો આ આપણો જે
ગુજરાત નો જે વારસો છે એ જોવા લાયક વારસો છે. આ બાજુ પાવાગઢ, એવી જ રીતે અંબાજી ખાતે એ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું જે અંબાજી એ પવિત્ર યાત્રાધામ, ત્યાં આગળ જે વિશાળ જે મોટું મંદિર આવેલું છે તે મંદિરનું તમે એ બાંધકામ જોઈ શકો છો. સાથે સાથે આપણે શામળાજીની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તો શામળિયા ઠાકોરનો જે મેળો ભરાય છે શામળાજી પૂનમના દિવસે, તો એ મંદિર તમે જોયું હશે અને મંદિરની જે બાંધકામની જે શૈલી છે એ પણ આપણા આ સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. તો હવે તમને સમજણ પડી હશે કે આપણો જે ગુજરાતનો જે વારસો છે એ કેટલો ભવ્યથી ભવ્યાતી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો ગુજરાતનો વારસો, જેને ભવિષ્યમાં તમે પ્રવાસ કે પર્યટનનું આયોજન થાય, કાં તો તમે તમારા મમ્મી પપ્પા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું થાય, તો તમે આપણા ગુજરાતના વારસાને નિહાળજો અને આપણા જે પ્રાચીન જે કલાકારો છે, આપણા જે પ્રાચીન જે પહેલાના જે પૂર્વજો છે એ કેટલા કલા પ્રત્યે એ આદર અને સન્માન કરતા હતા, કેટલો આદર ભાવ રાખતા હતા, તેના વિશે તમને સમજ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના મેળા વિશે વાત કરીશું. તો ગુજરાત રાજ્ય, જેમ આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરી એવી જ રીતે ગુજરાતની અંદર મેળા પણ પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશ હોવાના નાતે તેનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે, અને ખેતી એનો મુખ્ય વ્યવસાય જ્યારે હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો, સતત કામની અંદર વ્યસ્ત રહેલો માણસ એ આવા જ્યારે આપણા સાંસ્કૃતિકો એવા 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 ઉત્સવો જ્યારે આ ઉજવવાના હોય છે ત્યારે અગાઉથી ઘણા બધા દિવસોથી એ તૈયારી કરતો હોય છે, મેળાની રાહ જોતા હોય છે, અને અબાલ બાળકો, અબાલ વૃદ્ધ સૌ કોઈ આ મેળામાં એ જતા હોય છે અને સરસ રીતે એ મેળાની અંદર આનંદ અને લાભો લેતા હોય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર તો એવા કયા કયા મેળાઓ છે જે પ્રખ્યાત છે, તો મેં બોર્ડની અંદર આજે કેટલાક મેળાઓ વિશેની ચર્ચા માહિતી લખી છે, એમના કેટલાક મેળા તો ઘણા બધા પ્રખ્યાત છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મેળાનું નામ, એનું સ્થળ એટલે કે મેળો ક્યાં ભરાય છે તે સ્થળ, અને આ મેળો કઈ તિથિ અથવા તો કયા સમયે ભરાય છે એની માહિતી અહીંયા તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે મોઢેરાનો મેળો, વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા જ હરોળની અંદર આની અંદર તમને મેળાના નામ દેખાય છે, જ્યારે બીજી હરોળની અંદર તમને જે તે સ્થળ દેખાય છે કે મેળો જે છે એ ક્યાં ભરાય છે અને એ કઈ તિથિ અથવા તો કયા સમયે. તો આવો સૌ પ્રથમ આપણે મોઢેરાના મેળાની વાત કરીશું. તો મોઢેરાનો મેળો મોઢેરા ખાતે મહેસાણા જિલ્લાની અંદર આવેલું જે મોઢેરા છે ત્યાં ભરાય છે અને એનો સમયગાળો છે શ્રાવણ વદ અમાસ. ત્યાર પછી બહુચરાજીનો મેળો, વિદ્યાર્થી મિત્રો બહુચરાજી ખાતે, મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આ બહુચરાજીનો મેળો ભરાય છે અને એનો સમયગાળો છે ચૈત્ર સુદ પૂનમ. ત્યારબાદ કાળિયા ઠાકર એટલે કે શામળાજીના મેળાની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણા અરવલ્લી જિલ્લાનું એ શામળાજી જે સ્થળ છે તે આગળ વિશ્વ નદીના કિનારે આ સ્થળ આવેલું છે, રમણીય સ્થળ છે, અને ત્યાં આગળ આ સરસ મજાનો મેળો ભરાય છે અને એનો સમયગાળો છે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી. આ આપણો લાંબો ચાલનારો મેળો છે વિદ્યાર્થી મિત્રો, અને એનું સ્થળ છે શામળાજી અરવલ્લી જિલ્લો. ત્યારબાદ ભાદરવી પૂનમનો મેળો, તમે ભાદરવી પૂનમના મેળા વિશે તો જાણતા જ હશો, લોકો પગપાળા ચાલી અને આ માતાજીના દર્શન કરવા માટે, એ આવા આધ્યાત્મિક સ્થળના દર્શન કરવા માટે લોકો પગપાળા ચાલી અને એ જતા હોય છે. તમે કદાચ બસમાં મુસાફરી કરી હશે ત્યારે રસ્તાની અંદર આવતા તમે ટેન્ટો પણ જોયા હશે, કાં તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ મેળામાં ગયા હશો, સાચું ને? તો તમે આ ભાદરવી પૂનમનો જે મેળો છે એના વિશે જાણ્યું. ક્યાં ભરાય છે? તો કે અંબાજી ખાતે. તો અંબાજી ક્યાં આવ્યું? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર એટલે કે ઉત્તર ગુજરાતમાં આ સરસ મજાનું ભવ્ય જગદંબા, આદ્યશક્તિમાં જગદંબાનું એ સરસ યાત્રા સ્થળ આવેલું છે. ત્યાં આગળ ભાદરવી પૂનમના દિવસે ભાદરવા સુદ પૂનમ એ ગુજરાતી મહિના પ્રમાણે જોશું વિદ્યાર્થી મિત્રો, તો ભાદરવા સુદ પૂનમના દિવસે આ અંબાજી ખાતે આ મેળો ભરાય છે. આ પણ બહુ લાંબો ચાલનારો મેળો છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે આપણે ભવનાથના મેળાની વાત કરીશું. તો ભવનાથનો મેળો એ ગિરનાર જુનાગઢ જિલ્લાની અંદર આવેલું જે ગિરનાર છે, તમે સમ્રાટ અશોકના જે શિલાલેખો વિશે ભણતા હતા ત્યારે પણ આ ગિરનારની આપણે વાત કરી હતી, અને ત્યાં આગળ શિલાલેખ છે એ આપણે જોઈ શકીએ એની તળેટીમાં. તો આ ભવનાથનો જે મેળો છે એ ગિરનાર જુનાગઢ ખાતે ભરાય છે અને એ ક્યાં એનો સમયગાળો છે મહાવદ નવથી બારસ.
ક્યારે ભરાય છે વિદ્યાર્થી મિત્રો તો કે મહાવદ નું થી 12 વર્ષ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તરણે તરણો મેળો છે આ તરણે તરણો જે મેળો છે એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું આ તરણે તરણ સ્થળ ખાતે આ મેળો ભરાય છે તો આ મેળાનો સમયગાળો ક્યારે છે વિદ્યાર્થી મિત્રો આપણે જો માની લો કે મેળામાં જવું છે તમારે તો ક્યારે આપણે આ મેળામાં જઈશું તો અહીંયા તમને સરસ રીતે જોવા મળે છે કે ભાદરવા સુદ 4 થી 6 સુધી કયા મહિનામાં તો ભાદરવા મહિનામાં સુદ 4 થી 6 સુધી કે આ મેળો ભરાતો હોય છે એવી જ રીતે બડિયાદનો મેળો છે તે પણ તમે જોઈ શકો છો બડિયાદ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે અમદાવાદ ખાતે તો ત્યાં ગાડી આ આ બડિયાદ માં મેળો ભરાય છે રજબ માસની તારીખ 9 10 અને 11 એવી જ રીતે નકડમનો મેળો છે વિદ્યાર્થી મિત્રો કોડિયાર ભાવનગર જિલ્લામાં આવેલું છે ભાદરવા વદ અમાસે આ મેળો ભરાય છે એવી જ રીતે માધવપુરનો મેળો વૌઠાનો મેળો મીરાદાતારનો મેળો ડાંગ દરબારનો મેળો અને ગોળગધેડાનો મેળો વિદ્યાર્થી મિત્રો એના સ્થળ પણ અહીંયા આપેલા છે તમારા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર પણ સરસ રીતે આ માહિતી આપેલી છે તે પણ તમે જોઈ શકો છો અને તેના વિશે તમે માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવો આપણે વૌઠાના મેળાની થોડી ચર્ચા કરીએ તો વૌઠા એ ધોળકાની અંદર આ મેળો ભરાય છે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે એનો સમયગાળો છે કારતક સુદ પૂનમ એવી જ રીતે મીરાદાતારનો મેળો ઉનાવા મહેસાણા જિલ્લામાં રજબ માસની તારીખ 16 થી 22 ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ જિલ્લાની અંદર આવેલું જે આ સ્થળ છે ત્યાં ગાડી ભરાય છે ફાગણ સુદ પૂનમના દિવસે એવી જ રીતે ગોળ ગધેડાનો મેળો વિદ્યાર્થી મિત્રો તમને નામ સાંભળતા નવાઈ લાગતી હશે કે ગોળ ગધેડાનો મેળો ત્યાં ગાડી ભરાય છે તો કે હા અને એ ક્યાં ભરાય છે તો કે ગરવાડા ક્યાં આવ્યું તો કે દાહોદમાં તો ત્યાં ખાતે આ મેળો ભરાય છે અને એનો સમયગાળો આપ્યો છે હોળી પછી માની લો કે લણણી કરી અને કાપણી કરી અને રવિ પાકની તૈયારી થઈ ગઈ હોય અને પછીનો જે સમયગાળો છે માણસ નવરાશના સમયે એ આ હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે આ ગોળ ગધેડાનો મેળો ત્યાં દાહોદ ગરબાડાથી યોજાતો હોય છે અને આજુબાજુના જે વિસ્તારના જે લોકો છે ગામડાઓના લોકો ત્યાં આગળ એકત્ર થતા હોય છે અને મેળાનો આનંદ અને લાહો લેતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા ગુજરાતના પ્રખ્યાત મેળાઓ તમને સમજાય પડી હશે નવાઈ પણ લાગી હશે કે અને કેટલાક મેળા એવા છે કે જેના વિશે તમે અગાઉ જાણતા પણ હશો ચર્ચા પણ તમે અંદર અંદર વિદ્યાર્થી મિત્રો કરી હશે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણો જે ટોપિક છે કે પ્રાચીન ભારતની પ્રજાઓ તમે જાણતા હશો કે પ્રાચીન ભારતની જે પ્રજાઓ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભારત ભૂમિ અને તેના લોકોની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે જેમ આપણે મેળાની વાત કરી ગુજરાતના પ્રખ્યાત મેળાઓની વાત કરી હવે પછી આપણે ભારત ભૂમિ અને તેના લોકોની વાત કરીશું કે ભારત જે સંશોધનો અને ભારતના જે ભાષાવિદો અને જે પુરાતત્વ શાસ્ત્રીઓએ સંશોધન કર્યા અને માલુમ પડ્યું કે ભારતમાં મૂળ નિવાસીઓ કરતાં પણ પહેલાના સમયમાં જુદી જુદી 6 જેટલી પ્રજાઓ એ ભારતમાં વસવાટ કરતી હતી તો એ જે જૂની પ્રાચીન જે જાતિઓ છે એમાં નેગ્રીટો છે ઓસ્ટ્રોલોઇડ છે એવી જ રીતે આ આર્મેનોઇડ છે જેને આપણે અન્ય બીજી પણ પ્રજાઓ કિરાત છે એ પ્રજાઓ તરીકે ઓળખી તો એ પ્રજાઓ પણ પોતાના આગવા રૂપ લક્ષણો ધરાવતી હતી તો જોઈએ આપણે સૌપ્રથમ નેગ્રીટો જેને હપ્સી પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો નિગ્રો અથવા નેગ્રીટો એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કહેવાય છે તે આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ અને ભારતમાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો તેઓ રંગે શ્યામ 4-5 ફૂટ એમની ઊંચાઈ ધરાવતા હતા અને વાંકડિયા વાળ ધરાવતા હતા વિદ્યાર્થી મિત્રો આજે આજની જે લાક્ષણિકતાઓ છે આ રૂપ રંગ છે એ કઈ પ્રજાની હતી તો હપ્સી પ્રજાની આપણે હપ્સી પ્રજાને અન્ય નેગ્રીટો અથવા તો નિગ્રો ના નામે પણ ઓળખી શકીએ છીએ ત્યાર પછી આવે છે ઓસ્ટ્રોલોઇડ મિત્રો ઓસ્ટ્રોલોઇડ જે પ્રજા છે એ અગ્નિ એશિયામાં થી એ ભારતમાં આવી હતી એમના રૂપલક્ષણોની જો વાતો કરીશું તો શ્યામ
રંગે કેવા છે શામ લાંબુ અને પહોળું એમનું માથું આમ જોવા જઈએ તો નારિયેળ જેવા આકારનું લાંબુ અને પહોળું માથું ચપટું એમનું નાક ઉપસેલા ઘાર અને આવા એમના એ રૂપ લક્ષણો ધરાવતા હતા આગળ જતા વિદ્યાર્થી મિત્રો આજે બધી પ્રજા સ્થાયી ભારતમાં વસવાટ કરવાના નાતે એકબીજાની અંદર એ એમના રૂપ લક્ષણો ભળી જાય છે અને હવે આપણે એમને ઓળખવા પણ મુશ્કેલ થાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે દ્રવિડોની વાત કરીએ કે જે ઉત્તરમાંથી આવ્યા હતા આ મૂળ નિવાસી જે દ્રવિડો માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા કે માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા એ ધરાવતા હતા મિત્રો ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એ દ્રવિડોએ આપી એમ મનાય છે આ સિંધુકીની સંસ્કૃતિના સીધા વારસદારો પાષાણ યુગની સંસ્કૃતિના વારસદારો કહેવાય છે એ વગર પણ અન્ય કેટલીક પ્રજાઓ વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો તો આ હતા ભારતના ભૂમિ અને તેના લોકો એવી જ રીતે આપણે જે કિરાત પ્રજા છે વર્ણ પીળા રંગના છે એમની બદામ આકારની આંખો છે અને એના કારણે અન્ય બીજા કિરાતના નામે એ જે મંગોલોઈ પ્રજા છે એમને કિરાતના નામે આપણે ઓળખીએ પછી અલ્પાઈન છે ડિનારી છે આવી જે જાતિઓમાં સમાન રૂપ લક્ષણો જોવા મળતા હતા તો આ હતા ભારત ભૂમિ અને તેના લોકોની વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ગુજરાતનો જે સોરી આપણો જે ભારતનો જે આ વારસો છે ભવ્ય આ ભવ્ય વારસાનું જતન અને સંરક્ષણમાં આપણી સૌ ભારતના નાગરિકની શું ફરજ બને છે તેના વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો અગાઉ આપણે જોયું કે બંધારણની કલમ બંધારણની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતનો જે વારસો છે એને એને જાળવવો એને સાચવવો એ બંધારણની કલમ 51 ક પ્રમાણે ભારતના તમામ નાગરિકોની નમ્ર અને પવિત્ર ફરજ બને છે કે તે પોતાના વારસાનું જતન કરે સંરક્ષણ કરે વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણે આપણા વારસાના આપણે આજુબાજુના કેટલાક સ્થળે પર્યટનમાં જતા હોય પ્રવાસે જતા હોય ક્યાંક આપણે પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના પ્રવાસે જતા હોય તો આવો જે વારસો આપણને કોઈ જગ્યાએ જોવા મળે તો આપણા વારસાના જે સ્થળો છે એનું જતન કરવું ક્યાંક આપણે નાસ્તો કરીએ કંઈક ખાઈએ અને પછી એના જે કચરો છે એને ગમે ત્યાં રસ્તા પર ન ફેંકી દેતા એને ડસ્ટબિનમાં જ ફેંકવા જોઈએ કાગળ છે કૂતરી છે એ અન્ય જગ્યાએ ન ફેંકી દેતા એને ડસ્ટબિનમાં નાખવા જોઈએ એવી જ રીતે મિત્રો વારસાના જે સ્થળો છે એની જે કોઈ મૂર્તિ હોય કોઈ સ્થળ હોય દાખલા તરીકે આપણે જોયું કે ભાઈ આપણને જે 5000 વર્ષો પહેલાંથી આપણને જે દાઢીવાળા પુરુષની જે મૂર્તિ મળી આવી જે હવે એ જે શિલ્પ છે એ શિલ્પને આપણે જો નુકસાન પહોંચાડીશું તો આપણે આપણા વારસાને ભૂલી જઈશું કોઈ બેસીશું તો આપણી એક પવિત્ર ફરજ બને છે કે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ અને વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય લોકોને પણ જો આપણા વારસાને નુકસાન પહોંચાડતા હોય તો એમને પણ આપણે સમજાવવા જોઈએ કે ભાઈ આપણો જે ભારતનો જે વારસો છે એ તો વિશ્વની આ આપણી ભારતની ઓળખાણ છે આ અમિટ છાપ છોડી જાય છે તો આપણે આપણા વારસાને સાચવીએ આપણે આપણા વારસાનું જતન કરીએ એનું સમયાંતરે સંરક્ષણ કરીએ એની સાફસફાઈ કરીએ અને મિત્રો એવી રીતે સાફસફાઈ કરવી જોઈએ કે એનું જે અસલ જે મૂળ અસ્તિત્વ જોખમમાં ના મુકાય અને આવી રીતે આપણે આપણા વારસાને સાચવી એ ભારતના નાગરિકની પવિત્ર ફરજ બને છે અને આવી જ રીતે આપણે અન્ય પણ વધારે માહિતી તમે પુસ્તકમાંથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો સતત તમે એને વાંચતા રહેજો અને ભારતનો વારસો એ કેટલો ભવ્ય છે એની તમે નોંધ પણ કરતા રહેજો અસ્તુ જય હિન્દ જય ભારત.